हेलो एवरीवन, हाउ आर यू? फाइन, ओके। तो बाल मित्रों, आपने कया पाठ ने याद करी रहिया हता? कोने खबर छे कयो पाठ सीखता हता? बोलो। हाँ, बराबर छे, आपने पाठ बार अपना काम सीखता हता, बराबर ने? अने ए पाठ ने आपने फरी एक बार याद करिए छे। तो चलो, आजे आपने आ पाठ ने आगर समझिए। फ्रेंड्स, आपणे બહુમાળી મકાનો વિશે વાત કરતા હતા, યાદ છે ને બધાને? હા, કે આ બહુમાળી મકાનોમાં એ જુદા જુદા કાર્યો થાય છે, જેમ કે જો તમારે ઉચ્ચ શિક્ષણ મેળવવું હોય તો તમે કયા બહુમાળી મકાનમાં જશો? કોણ કહેશે મને, એટલે ઉચ્ચ શિક્ષણ મેળવવાનું કામ ક્યાં થાય છે? બોલો બોલો। હા, બરાબર છે, કોલેજમાં। ત્યારબાદ ફ્રેન્ડ્સ, જો તમારે તમારા પૈસા ઘરેણા જો સાચવવા હોય તો તમે ક્યાં જશો? હા, બેંકમાં, બરાબર ને? તો આના વિશે પણ આપણે ઘણી બધી સમજ મેળવેલી, તો ચાલો આજે આપણે ફરી તેને યાદ કરીએ। બાળ મિત્રો, જેમ કે કોલેજમાં ઉચ્ચ શિક્ષણ આપવામાં આવે છે, ત્યારબાદ ધર્મશાળામાં રહેવાની સગવડ આપવામાં આવે છે, ત્યારબાદ સિનેમા હોલમાં સિનેમા બતાવવામાં આવે છે, ત્યારબાદ ન્યાયાલયમાં ન્યાય અપાય છે, બેંક આપણા પૈસા ઘરેણા સાચવે છે, અને ડેરીમાં દૂધ અને દૂધની બનાવટો બને છે। તો બાળ મિત્રો, આ રીતે જુદા જુદા બહુમાળી મકાનોમાં જુદા જુદા કાર્યો થતા હોય છે। બાળ મિત્રો, આપણે આગળના વિડીયોમાં જોયેલું કે નવું મકાન બનાવવા માટે ઘણા બધા લોકો કામ કરતા જો દેખાયા હતા, બરાબર ને? તો ફ્રેન્ડ્સ, બીજી એવી કઈ જગ્યા છે કે જ્યાં ઘણા બધા લોકો એક સાથે કામ કરે છે? કોણ કહેશે, બોલો। હા, શાળા, દવાખાનું, બરાબર ને? એવી ઘણી બધી જગ્યા છે। તો ચાલો આપણે જોઈએ કે ત્યાં એક સાથે ઘણા લોકો શું કામ કરે છે, કયા કયા કામ કરે છે વગેરે બાબતોની આજે આપણે માહિતી મેળવીએ। બાળ મિત્રો, દવાખાનું, શાળા, રેસ્ટોરન્ટ, બેંક, પેટ્રોલ પંપ, મોલ, બસ સ્ટેશન વગેરે એવી જગ્યા છે કે જ્યાં એકથી વધારે લોકો એકબીજાની સાથે જોડાયેલા હોય છે, જેમ કે દવાખાનામાં ડૉક્ટર, નર્સ, વોચમેન, એમ્બ્યુલન્સ ડ્રાઈવર, દવાની દુકાનવાળા વગેરે લોકો એકબીજાની સાથે જોડાયેલા છે, જેમાં દવાખાનામાં દર્દીની સારવાર થાય છે, ઓપરેશન થાય છે, દવા આપવામાં આવે છે, નવા ડૉક્ટર્સ અને સિસ્ટર્સને પ્રેક્ટિસ મળે છે, સ્વાસ્થ્ય સંબંધી સલાહ મળે છે। આમ દવાખાનામાં લોકો એકબીજા સાથે ઘણી બધી રીતે જોડાયેલા હોય છે। એવી જ રીતે ફ્રેન્ડ્સ, શાળામાં બધા લોકો એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા હોય છે, કોણ કહેશે મને? આ તો તમને ખબર હોવી જ જોઈએ। હા, બરાબર છે ફ્રેન્ડ્સ, શાળામાં આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ, વોચમેન, પટ્ટાવાળા, ક્લાર્ક, સ્કૂલ વાનના ડ્રાઈવર વગેરે લોકો એકબીજા સાથે સંકળાયેલા હોય છે। તો જોઈએ કે આ લોકો શું શું કામ કરે છે। તો ફ્રેન્ડ્સ, શાળામાં શિક્ષકો બાળકોને ભણાવવાનું કામ કરે છે, ત્યાર પછી લાઇબ્રેરિયન બુક શોધવામાં મદદ કરે છે, ત્યાર પછી આચાર્ય શાળાનું સંચાલન કરે છે, વિદ્યાર્થીઓ જે તમારા જેવા હોય છે તે ભણવા માટે આવે છે, ત્યારબાદ ભણવા સિવાયની નવી અન્ય પ્રવૃત્તિઓ જેવી કે રમતગમત પણ ત્યાં કરાવવામાં આવે છે, ત્યારબાદ ફ્રેન્ડ્સ, સ્કૂલ વાનવાળા બાળકોને શાળાએ પહોંચાડે છે અને ફરીથી પાછા સાંજે ઘરે પહોંચાડે છે, અને વોચમેન બાળકોની સુરક્ષાનું ધ્યાન રાખે છે। તો આમ શાળામાં પણ ઘણા બધા લોકો એકબીજા સાથે સંકળાયેલા જોવા મળે છે। ત્યારબાદ ફ્રેન્ડ્સ, આપણે દીપાલીની પણ વાત જોયેલી,
નેપાલી એ એવી છોકરી છે કે જે સારાએ ન જતી હતી, તો કોઈ મને કહેશો કે નેપાલી સારાએ કેમ નથી જતી? કોણ કહેશે મને? બોલો, નથી યાદ આવતું? ઓકે, તો ચાલો આપણે ફરી એકવાર જોઈએ કે જે દીપાલી છે એ સારાએ કેમ નથી જતી. દીપાલી એક એવી છોકરી છે જે સારાએ જતી નથી. ચાલો આપણે તેના વિશે જાણીએ. દીપાલી તેના કુટુંબમાં સૌથી મોટી છે. તેના પિતાજી શાકભાજી વેચે છે. તે શાકના બજારમાં જવા વહેલી સવારમાં જ નીકળી જાય છે. તેની માતા કેટલાક ઘરના વાસણો ધોવે છે, તે પણ વહેલી સવારમાં કામ માટે નીકળી જાય છે. એટલે દીપાલી તેના ભાઈઓ અને બહેનો માટે જમવાનું બનાવે છે, તે ઘર સાફ કરે છે અને વાસણ પણ સાફ કરે છે. તેને રેડિયો સાંભળવો ખૂબ જ ગમે છે. તે કામ કરતા કરતા ગીતો સાંભળે છે. કામ કર્યા બાદ તે તેના ભાઈને પિતા પાસે મૂકવા જાય છે. પછી તે તેની નાની બહેનો સુમન અને શૈલાને શાળાએ લઈ જાય છે. દીપાલી તેની માતાને ઘરના કામમાં મદદ કરે છે. બપોરે તે તેના ભાઈ અને બહેનોને ઘરે પાછા લાવે છે. સાંજે તે પડોશના બીજા બાળકો સાથે રમે છે. તેની માતા સાંજે ઘરે મોડા આવે છે. દીપાલી તેની માતાને સાંજનું જમવાનું બનાવવામાં મદદ કરે છે. તેના પિતા રાત્રે ખૂબ જ મોડા આવે છે. રાતે દીપાલી પથારીમાં સૂઈને તેની બહેનની શાળાનું પુસ્તક વાંચવાનું પસંદ કરે છે. તે ધોરણ 3 સુધી જ ભણે છે. 3 વર્ષ પહેલાં જ્યારે તેના નાના ભાઈનો જન્મ થયો એટલે તેની સંભાળ રાખવા દીપાલીએ ઘરે રહેવું પડ્યું. આ કારણે તે વધારે ભણી શકી નહીં. તેને લાગે છે કે પુસ્તકો વાંચવાથી તેને જાણવા મળશે. હવે તે ફરી શાળામાં દાખલ થાય છે અને નિયમિત શાળાએ જાય છે. જોયું ને ફ્રેન્ડ્સ, દીપાલી ઘરના કામ કરે છે માટે તે શાળાએ જઈ શકતી નથી. સો ફ્રેન્ડ્સ, તમે બધા તમારા ઘરના જે સભ્ય છે, તમારા મમ્મી પપ્પા દાદા દાદી, તે બધાને જ તમે ઘરના કામમાં મદદ કરવા લાગો છો? લાગો છો? કોણ કોણ કરે છે ઘરમાં કામ, બોલો અને ઊંચી કરો. અરે વાહ, બધા જ કરો છો, વેરી ગુડ. તો ફ્રેન્ડ્સ, આપણે બધાએ પણ આપણા ઘરના સભ્યોને કામ કરવામાં મદદ કરવી જોઈએ. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આપણે આપણા ઘરના સભ્યો વિશે પણ ઘણી બધી માહિતી મેળવેલી. એમાં આપણે જોયેલું કે આપણા ઘરના સભ્યો જે કામ કરે છે, અમુક સભ્યો જે કામ કરે છે, તો તેઓને કામના બદલામાં પૈસા મળતા નથી. અને જે બીજા અમુક સભ્યો જે કામ કરે છે, તો તેઓને કામના બદલામાં પૈસા મળે છે. આપણે તેના વિશે પણ ઘણી બધી વાત સાંભળેલી, બરાબર ને? તો ચાલો આજે આપણે ફરી એકવાર તેને જોઈએ. જેમ કે મમ્મી ઘરના તમામ કામ, જેવા કે રસોઈ બનાવવી, ઘરની સાફ સફાઈ કરવી અને ઘરની વ્યવસ્થા જાળવવી, આ કામ કરે છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, બહેન હોય તો બહેન એ ઘરના તમામ કાર્યોમાં મમ્મીને મદદરૂપ થાય છે. ત્યારબાદ મોટા ભાઈ હોય તો તે બજારમાંથી ઘરનો સામાન લાવી આપે છે. ત્યારબાદ પપ્પા એ કુટુંબના સામાજિક કાર્યો અને બેંકને લગતા અથવા બીજા બહારના કાર્યો તે કરે છે. આમ ઘરના જુદા જુદા સભ્યો જે આપણા ઘરમાં રહેતા હોય તો તેઓ જુદા જુદા કાર્યો કરે છે. તમારા ઘરના પણ કાર્યો આ રીતે તમારા ઘરના જુદા જુદા સભ્યો કરતા હશે, બરાબર ને ફ્રેન્ડ્સ? અને બાર મિત્રો, આપણા કુટુંબના સભ્યોમાંથી જે પપ્પા અથવા મોટા પપ્પા અથવા તો દાદા જે જેન્ટ્સ હોય આપણા ઘરની અંદર કુટુંબના સભ્યો, તો તેઓ બહાર કામ કરવા જાય છે, તો તેઓને કામના બદલામાં પૈસા મળે છે. ફ્રેન્ડ્સ, તમારા કુટુંબના સભ્યોમાં એવા કયા સભ્યો છે કે જેઓને તેઓ કામ તો કરે છે પરંતુ તેઓને કામ કરવાના બદલામાં પૈસા નથી મળતા? કોણ કહેશે મને? બોલો. હા, તમારી જે મમ્મી છે, દાદી છે, કાકી છે, બરાબર ને, બેન છે, તો તેઓને ઘરમાં કામ કરવાના તેઓને પૈસા મળતા નથી, બરાબર ને? ત્યારબાદ ફ્રેન્ડ્સ, તમારી જે દાદી કે નાની હોય તો તેઓને પૂછજો કે તેઓ જ્યારે નાના હતા તો તેઓ શું કામ કરતા હતા. બધા પૂછજો. હા, હું બધાને ફરી બીજા વિડીયોમાં પૂછીશ કે તેઓ કયા કયા કામ કરતા હતા, બરાબર ને? તો ફ્રેન્ડ્સ, અહીંયા પણ એક સલ્લા નામની નાની તમારા જેવી છોકરી છે, તો તે તેની બાને આ પ્રશ્ન પૂછે છે, તો એની બા એને શું જવાબ આપે છે તે આપણે જોઈએ.
સરલાની દાદી કહે છે કે જ્યારે હું નાની હતી ત્યારે મારે મારા વડીલોને લાકડા વીણવામાં, છાણા બનાવવામાં અને છાણથી દીવાલ લીપવામાં મદદ કરતી હતી. હવે આપણી પાસે સગડી છે જે ગેસથી ચાલે છે. આપણા ઘરની દીવાલ લો અને છત સિમેન્ટની છે. સલ્લાને તેના બાએ બાળપણમાં જે કામ કર્યા એવા કોઈ કામ કરવાની જરૂર નથી. કેમ, કોઈ કહેશો મને? હા, કારણ કે પહેલાંના સમયમાં જે દીવાલો હતી તે કાચી હતી એટલે એને છાણથી લીપવી પડતી હતી. પરંતુ હમણાં જે દીવાલો છે તે પાકી હોય છે એટલે આપણે એને લીપવાની જરૂર પડતી નથી. અને પહેલાંના સમયમાં ચૂલો હતો એટલે લાકડા છાણા વીણવા જવું પડતું હતું. પરંતુ હવે આપણી પાસે ગેસ સ્ટવ છે જે ગેસથી ચાલે છે એટલે આપણે હવે લાકડા છાણા વીણવા જવું પડતું નથી. આમ પહેલાંના સમયમાં અને અત્યારના સમયમાં આટલો ફરક છે. ઓકે ફ્રેન્ડ્સ, આ સાથે આપણો આ પાઠ બાર આપણા કામ એ અહીંયા પૂરો થાય છે. એટલે કે આજે આપણે આ પાઠને ફરી એકવાર યાદ કરતા હતા. આઈ હોપ કે તમને આ પાઠમાં ઘણી સારી એવી સમજ પડી ગઈ હશે. ઓકે, બાય બાય, ફરી મળીશું નવા પાઠ સાથે.